ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર વિષય છે કોમ્પ્યુટર, તેમાં ચેપ્ટર નંબર 13 ઇન્ટરનેટનો પરિચય. એમાં આગળના આપણે લેક્ચરની અંદર આગળના બે લેક્ચરની અંદર જોયું કે ઇન્ટરનેટ કોને કહેવાય, ઇન્ટરનેટના ઉપયોગ કયા કયા છે, વેબ બ્રાઉઝર કોને કહેવાય, વેબ બ્રાઉઝરના ઉપયોગ કયા છે, બરાબર, સર્ચ એન્જિન કોને કહેવાય, એના વિશે જોયું હતું, બરાબર છે. આજે એના વિશે જ જોવાનું છે. સર્ચ એન્જિન એટલે કોને કહેવાય સર્ચ એન્જિન, આજે લેક્ચર 3 ની અંદર આપણે એ જ જોવાનું છે કે સર્ચ એન્જિન કોને કહેવાય, બરાબર છે, અને એનો ઉપયોગ કેના માટે છે, એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, એ વિશે જોવાનું છે. તો ચાલો જોઈએ સર્ચ એન્જિન. પહેલા તો મેં તમને આગળના લેક્ચરની અંદર કીધું સર્ચ એન્જિન કોને કહેવાય, કે જે તમે કોઈ પણ વેબસાઇટ ઓપન કરો છો, બરાબર છે, દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે ગૂગલ છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, બરાબર છે, એ કોઈ પણ વેબસાઇટ તમે જે ઓપન કરો છો એને શું કહેવામાં, એને કયા કેમથી ઓળખવામાં આવે છે, સર્ચ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. તમે જે વેબસાઇટ ઓપન કરો છો એને સર્ચ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં સર્ચ એન્જિન કોને કહેવાય, અહીં જો એક્ઝામ્પલ આપ્યું છે ગૂગલનું, બરાબર, ગૂગલની જે આખી વેબસાઇટ આપી છે ને, અહીંયા તમને એક્ઝામ્પલમાં આપ્યું હતું www.google.com, www.yahoo.com, બરાબર છે. તો આ બધી જે વેબસાઇટ આપેલી છે એને સર્ચ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. એ સર્ચ એન્જિનના પ્રકારો છે, બરાબર છે, જે તે વેબસાઇટ હોય તો એને સર્ચ એન્જિન એ એક પ્રકારની વેબસાઇટ જ કહેવાય, બરાબર, જુદી જુદી. તો હવે નીચે આપેલું છે તમારે, અહીંથી આપણે બાકી હતું આ સર્ચ એન્જિનવાળું જોઈ લીધું હતું, બરાબર. સર્ચ એન્જિન કોને કહેવાય, હવે તમને ખ્યાલ આવી ગયો સર્ચ એન્જિન એક પ્રકારની શું છે, વેબસાઇટ છે. તો નીચે કીધું છે ગૂગલ સર્ચ એન્જિન અને તેની લાક્ષણિકતાઓ. ગૂગલ એ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના લેરી પેજ અને સગેન બ્રિન દ્વારા સ્થાપવામાં આવેલી અમેરિકન સ્થિતિ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ગૂગલ સર્ચ એન્જિન, આપણે સર્ચ એન્જિન વિશે તો જોઈ, સર્ચ એન્જિન કોને કહેવાય, એમાં એક્ઝામ્પલ લીધું છે ગૂગલ સર્ચ એન્જિનનું, બરાબર છે, કે એની સ્થાપના કોને કરેલી હતી, બરાબર છે. તો અમેરિકામાં એની સ્થાપના કરવામાં આવેલી હતી, આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પહેલાં એને ગૂગલ સ્ટાર્ટ કરેલું હતું. ગૂગલ શબ્દ એ ગૂગલ શબ્દ પરથી બનાવવામાં આવ્યો છે. ગૂગલ શબ્દ ગાણિતિક ભાષામાં 100 માટે પ્રયોજવામાં આવે છે. ગૂગલનું પૂરું નામ તમને, કેમ કે કોઈ કહે કે ગૂગલ એટલે શું, બરાબર, તો ગૂગલ એ ગૂગલ અક્ષરથી બનાવ્યો છે. એ એક પ્રકારની ગાણિતિક ભાષા એટલે કે અંકમાં આવતી હોય, બરાબર, 100 એટલે ગૂગલ, એ રીતે ગૂગલનું એનું આખે આખું આપણે એની સ્થાપના જે રીતે કઈ હતી, બરાબર, ગૂગલનું નામ એ રીતે પડ્યું હતું. ઇન્ટરનેટ વેબ પર વિપુલ માત્રામાં આવેલા માહિતીનો સૂચક રીતે રજૂ કરવા માટે આ નામનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમાંતરે આ શબ્દ ગૂગલ બન્યો, બરાબર. પહેલાં એને કીધું હતું કે આ જે ઇન્ટરનેટ માટે અને વેબસાઇટ જોવા માટે એને ગૂગલનો ઉપયોગ કરવામાં આવ્યો. કોઈ પણ તમારે વેબસાઇટ ઓપન કરવી અથવા તો કોઈ પણ માહિતી તમારે મેળવવી હોય તો આપણે કેની અંદરથી મેળવીએ છીએ, ગૂગલની અંદરથી, બરાબર. તો એ ગૂગલને ઓપન કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં આપણે કરી શકીએ અને માહિતી મેળવી શકીએ એના માટે ગૂગલની શોધ કરવામાં આવી હતી, એને ઓપન કરવામાં આવેલું હતું, બરાબર. અને પછી ગૂગલનું ગૂગલ નામ હતું ને એમાંથી એનું નામ ગૂગલ પડી ગયું, બરાબર. ગૂગલ દ્વારા પૂરી પાડવામાં આવતી મુખ્ય સુવિધાઓમાં શોધ, ચિત્રો, દુનિયાભરના નકશાઓ, ઈમેલ કાઉન્ટ, કોમ્પ્યુટિંગ, જાહેરાત, સમાચાર સેવાઓ વગેરે એનો સમાવેશ થાય છે. હાલની તો ક્યાં કહેવાય, ગૂગલની અંદર ચિત્ર જોવા હોય, કોઈ ઈમેલ એડ્રેસ તૈયાર કરવું હોય, બરાબર છે, એની અંદર કોઈ પણ જાહેરાત જોવી હોય અથવા તો કોઈ પણ તમારે ઓનલાઈન મંગાવવું હોય, બરાબર, કોઈ પણ વસ્તુ મેળવવી હોય તો તમે ગૂગલની અંદરથી જોઈ શકો છો. શોધના પરિણામને મર્યાદિત કે સંપિક બનાવવા માટે ગૂગલ એડવાન્સમાં શોધ માટેની સુવિધા પૂરી પાડે છે. ગૂગલમાં દુનિયાની વિવિધ ભાષાઓના રૂપાંતરમાં તથા તો શોધ કરવાની સવલત પણ છે. ગૂગલની અંદર આપણે ભલે ઇંગ્લિશમાં, એમાં ગુજરાતી પણ ગૂગલ સમજે છે, હિન્દી, દુનિયાની તમામ ભાષાનો એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. કેમકે ગૂગલ હાલની તકે બધી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે. એની અંદર કોઈ પણ માહિતી મેળવીએ તો તમે આરામથી મેળવી શકો છો. ગૂગલ દસ્તાવેજોના સંગ્રહ અને ઉપયોગ કરવા માટે આભાસી સ્થળ ગૂગલ ક્લુડની સવલત ધરાવે છે. ગૂગલ ક્લુડની ગૂગલ ડ્રાઈવ સવલતને તે તમામ પ્રકારના દસ્તાવેજો બનાવવા, વહેંચવા, સાથે મળીને કામ કરવા, શોધવા અને સંગ્રહ
અવા માટેની જગ્યા છે દુનિયાના કોઈ પણ સ્થળેથી યોગ્ય સાધનોની મદદથી આ દસ્તાવેજનો ઉપયોગ કરી શકાય છે. ગૂગલ ક્લુડની ગૂગલ ડ્રુ સવલતો દસ્તાવેજના વિશાળ પ્રતક પ્રસ્તુતિ ચિત્રો અને ફોર્મના સંપાદન માટે છે. આ ઓનલાઈન દસ્તાવેજો કાઉન્ટર પર સંગ્રહવામાં આવે છે અને સંયુક્તપણે કાર્ય કરવાની સુવિધા સાચા અર્થમાં સાકાર કરે છે, બરોબર છે. અને આ તમામ પ્રકારની ફાઇલો નિઃશુલ્ક સંગ્રહ અને ઉપયોગ માટે પ્રારંભ 5 GB જેટલી જગ્યા પૂરી પાડવામાં આવે છે. ગૂગલની અંદર 5 GB જેટલી જગ્યા હોય છે, બરોબર. એમાં કોઈ પણ એની અંદર બધી ઓલ આખા દેશની આખી દુનિયાની માહિતી એની અંદર હોય છે. એમાં જુદી જુદી ભાષાનો તમે ઉપયોગ કરી શકો છો, એમાં જુદા જુદા દસ્તાવેજ પણ તમે તૈયાર કરી શકો છો અને તમને આરામથી ગૂગલની અંદર અલગ અલગ ભાષા તમને મળી રહે છે. એના પછી કીધું છે બ્લોગ. બ્લોગ કોને કહેવાય? બ્લોગ શબ્દ એ વેબ બ્લોગ પર શબ્દ પરથી તારવવામાં આવેલો છે. પ્રથમ વેબ બ્લોગ શબ્દમાંથી વેબ બ્લોગ શબ્દ બન્યો અને સ્વાંતરે તે બ્લોગ બન્યો. સામાન્ય રીતે બ્લોગ એ કોઈ પણ એક વ્યક્તિ દ્વારા કોઈક મુદ્દા પર લખવામાં આવેલ વેબસાઇટનો પ્રકાર છે, જ્યાં વ્યક્તિ મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીને વર્તમાન પ્રસંગો અને તેના અનુભવો વેચી શકે છે. બ્લોગ કોને કહેવાય? જે હાલની તકે આપણે ઇન્સ્ટાગ્રામમાં બધા લાઈવ થતા હોય કે નહીં, બરોબર છે. તો એ હાલની તકે વર્તમાનમાં જે પ્રસંગો થતા હોય, બરોબર, એને તમે આખી દુનિયા સુધી પહોંચાડી શકો. એ તમે વોટ્સઅપમાં સ્ટેટસ મૂકીને પણ બતાવી શકો, ફેસબુકમાં સ્ટેટસ મૂકીને બતાવી શકો, અથવા તો તમે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધામાં લાઈવ થઈને પણ બતાવી શકો છો, બરાબર. હાલની તકે તો એને બ્લોગ તરીકે ઓળખવામાં આવે છે. બ્લોગના લખાણની ગોઠવણી એવી રીતે કરવામાં આવેલી છે કે જેથી અંતિમ પ્રવૃત્તિ સૌથી ઉપર રહે. મનપસંદ બ્લોગની માહિતી મેળવવા માટે BRSS તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. મનપસંદ બ્લોગ કે વેબસાઇટ પરની કોઈ માહિતીને ઉમેરવામાં આવે ત્યારે આ તકનીક વાચકને તે અંગેના સમાચાર પૂરા પાડે છે. આ પ્રકારની સુવિધા ન્યૂઝ ફીડ પણ કહેવામાં આવે છે, બરાબર. ન્યૂઝની અંદર ઓનલાઈન તમે જે ન્યૂઝ પણ લાઈવ ન્યૂઝ હોય એ પણ પોતે લાઈવ મૂકીને આપણે બતાવે છે, બરાબર. તો આ લાઈવનો ઉપયોગ તો આપણે હાલની તકે કરીએ છીએ, બરાબર. કોઈ પણ ક્ષણે આપણે લાઈવ થઈને દુનિયાને સામે આપણે બતાવી શકીએ છીએ કે આપણે આ ક્ષણે કોઈ પણ પ્રસંગ કરતા હોય તો આપણે એને બતાવી શકીએ છીએ. સંયુક્તપણે કાર્ય કરી શકાય તેવા મંચ. એક કે તેથી વધારે ઉપયોગકર્તાઓ વેબ પર દર્શાવતી રજૂઆત બાબતે કાર્ય કે પછી તેમાં સુધારા વધારા કરી શકે તેવા મંચ કે વેબસાઇટ ઉપલબ્ધ છે, જેના દ્વારા સરળ માર્કઅપ ભાષા કે ટેક્સ્ટ એડિટરની મદદથી વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને માહિતીને વાંચી ઉમેરી સુધારી કે દૂર કરી શકાય છે, બરાબર. અત્યારે આજની તકે એવા મંચ છે, વેબસાઇટ એવી છે કે જેમાં તમે આરામથી લખી પણ શકો, કંઈ પણ ઉમેરવું હોય તો એમાં ઉમેરી શકો, એના સુધારા વધારા પણ તમે કરી શકો છો. તમારે ના જોતું હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો. આપણે કરીએ છીએ આની તકે, બરાબર. ફેસબુકની અંદર ગૂગલની અંદર આપણે કંઈ પણ જોતું હોય તો આપણે એ મેળવી પણ શકીએ છીએ, એમાંથી વાંચી પણ શકીએ છીએ અને એમાંથી ડિલીટ કરવું હોય તો આપણે ડિલીટ પણ કરી શકીએ છીએ. પછી આપેલું છે વિકિપીડિયા. આ પ્રકારનું સંયુક્તપણે કાર્ય કરી શકાય તેવો મંચ છે. આ વેબસાઇટને અંતર્ગત માહિતીની સંચારણ સાથે મળીને કાર્ય કરવાની હોવાથી તેની સૌથી સરળ ઓનલાઈન ડેટાબેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ તેનો ગેરફાયદો એ છે કે વિકિપીડિયા કોઈપણ અધિરૂપ પ્રકાશન સંસ્થા કે લેખક દ્વારા રચવામાં આવી ન હોવાને કારણે તેને વિશ્વસનીય સ્ત્રોત ગણવામાં આવતો નથી, બરાબર. વિકિપીડિયાની અંદર પણ તમે એ કરી શકો છો, પણ એ એક પ્રકારની વેબસાઇટ જ છે, બરાબર. એની અંદર પણ એનો ઉપયોગ પણ તમે એ રીતે કરી શકો છો. એના પછી નેક્સ્ટ કીધું છે ઇન્ટરનેટની અન્ય સેવાઓ. ઇન્ટરનેટનો ઉપયોગ સોશિયલ નેટવર્કિંગ જેમ કે ઈ લર્નિંગ, માર્કેટિંગ અને ઉત્પાદનના વેચાણ માટે પણ કરી શકાય છે. ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેકનોલોજી અથવા તો વોઇસ ઓવર IP તકનીકનો ઉપયોગ કરવાથી પબ્લિક સ્વિચ ચેટ ટેલિફોન નેટવર્કને બદલે IP નેટવર્ક દ્વારા ધણી સંદેશાઓને મોકલી શકાય છે. ઇન્ટરનેટની અન્ય સેવા આપેલી છે કે ઈ લર્નિંગ, તમારે કોઈ પણ એની અંદર વાંચવું હોય, એની અંદર માર્કેટિંગ તમારે કરવું હોય, અત્યારે આની તકે માર્કેટિંગ કરે જ છે, બરાબર છે. એમેઝોન છે, એની અંદર આવે ને ફ્લિપકાર્ટની અંદર, એ પોતાની વસ્તુનું માર્કેટિંગ પણ કરતા જાય અને સાથે સાથે એનું સેલિંગ પણ
કરતા જાય બરોબર ઉત્પાદનનું વેચાણ એટલે કે સેલિંગ કરવું એ તમે એની અંદર પણ કરી શકો છો ઇન્ટરનેટના અન્ય ઉપયોગમાં દૂરસ્થિત ઉપયોગનો કમ્પ્યુટરનો ઉપયોગ ફાઇલનું સ્થળાંતર સેટિંગ વિડીયો કોન્ફરન્સ મોબાઈલ પર સંદેશા વ્યવહાર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે જે હાલની તકે આપણે ઉપયોગ કરીએ છીએ ઇન્ટરનેટની મદદથી અથવા તો ઇન્ટરનેટ આપણે કોમ્પ્યુટરની અંદર પણ હોય છે અને મોબાઈલની અંદર પણ છે બરાબર એમાં કોઈ પણ ફાઇલ તમારે એક ફાઇલથી બીજા લોકોને મોકલવી હોય તો ફાઇલ સેન્ડ કરી શકો છો પછી વિડીયો કોન્ફરન્સિંગ એટલે કે આપણે વિડીયો કોલ કરીએ એ બરાબર સામે સામે વ્યક્તિ જોઈ શકીએ છીએ પછી મોબાઈલનો કોઈ સંદેશા વ્યવહાર કરવો હોય તો એ પણ તમે કરી શકો છો આરામથી એના પછી નેક્સ્ટ આપેલું છે પાછળના પેજની અંદર ઇન્ટરનેટને વપરાતા શબ્દોની પરિભાષા આપેલી છે બરાબર કે ઇન્ટરનેટની અંદર કયા કયા શબ્દો વપરાય છે એમાં HTML આપેલું છે જે આપને ખબર જ છે HTMLનો ઉપયોગ કેના માટે છે એનું પૂરું નામ હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ પછી HTTPનું હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ તો આ તમારે એકવાર જોઈ લેવાનું છે વાંચી જવાનું છે બરાબર હું વાંચતી નથી અહીંયા 13મું ચેપ્ટર પૂરું થાય છે હું એના MCQ નંબર તમને લખીને ફોટો પાડીને મોકલીશ તમારે MCQ બુકની અંદર ટીક કરી લેવાના છે અને બુકની અંદર પાકી નોટની અંદર પણ લખવાના છે તો એ તમારે લખી નાખવાના છે અને સાથે સાથે 14મા ચેપ્ટરના MCQ પણ હું તમને જોડે જોડે ટીક કરાવી જ દઉં છું ફોટાની અંદર આવી જાય બરાબર તો 13મા અને 14મા બે ચેપ્ટરના MCQ તમારે ટીક કરી બુકની અંદર ટીક કરી લેવાના અને પાકી નોટની અંદર એને લખી નાખવાના છે બરાબર એટલે આપણો આ 9મા ધોરણનો કોર્સ કમ્પ્લીટ થાય અને 14મા ચેપ્ટરનું જે આવે છે ભણવાનું એ હું તમને વિડીયાની અંદર સમજાવી દઈશ ત્યારે પહેલાં MCQ ટીક કરાવું છું એ તમારે કરી દેવાના જેથી વાર્ષિક પરીક્ષામાં MCQ આવે તો તમને આરામથી આવડી જાય અને MCQ તમારે જેટલા ટીક કરાવેલા MCQ છે એની અંદરથી જ વાર્ષિક પરીક્ષાનું પેપર આવશે એટલે જેટલા MCQ ટીક કરાવેલા છે એ તમારે રીડ કરવાના છે ઓકે હવે આપણે ફરી મળીશું થેન્ક યુ ટેક કેર